पहला चित्र में जो आपने देखाय छे के एक फुग्गा वाळो भाई केटला बधा रंगबेरंगी फुग्गाओ वेचे छे अने केटला बधा बाळको ते फुग्गाओ खरीदवा माटे आवे छे। तेटला मां एक छोकरो अने तेना पप्पा फुग्गाओ खरीदवा माटे आवे छे। तेना पप्पा ते छोकराने बधा ज रंगबेरंगी फुग्गाओ खरीदी आपे छे। तेटला मां जुए के ए छोकरो फुग्गा साथे हवामां उड़ी गयो तो बाळको छोकराए शुं कर्युं छे नीचे उतरवा माटे ते छोकराने एक युक्ति सूझी। तेने पोतानी पासे रहेली सेफ्टी पिन वडे एक एक फुग्गाओ फोड़वा माड्यो। जो बाळको ते एक साथे बधा फुग्गाओ फोड़ी नाखे तो ते नीचे पड़ी जाय माटे तेने एक एक करता फुग्गाओ फोड़वानुं शरू कर्युं। एक एक फुग्गाओ फोड़ता ते धीमे धीमे नीचे आवा लाग्यो। थोड़ोक नीचे आवता तेना पप्पाए तेने पकड़ी लीधो अने आम तेने युक्ति माटे तेने साबाशी मळी। बाळको आ हती एक सरस मजानी અને ટૂંકી વાર્તા, ચાલો આપણે આગળ ભણીએ। ત્યાર પછીનો પ્રશ્ન છે તફાવત શોધો। આ એક સરસ અને આ એક બે 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 ચિત્રો આપવામાં આવ્યા છે। આ ચિત્રોમાંથી આપણે આ ચિત્રને આપણે ધ્યાનથી જોઈને તેમાં રહેલો તફાવત આપણે શોધવાનો છે। તો બાળકો ધ્યાનથી જુઓ આ પહેલું ચિત્ર અને ધ્યાનથી જુઓ આ બીજું ચિત્ર। તો બાળકો બતાવો તમને આમાં શું તફાવત જોવા મળે છે? પેલો તો ચાલો આપણે તે તફાવત શોધીએ। સૌ પ્રથમ આપણે ધ્યાનથી જોઈએ તો આપણને એક ઝાડ જોવા મળે છે અને તેમાં કેટલાક પ્રકારના ફૂલો જોવા મળે છે। તો બાળકો ધ્યાનથી જુઓ તે ઝાડ તે બંને ઝાડમાં શું સરખા ફૂલો છે? ના, પ્રથમ ચિત્રમાં ફૂલો વધારે છે અને બીજા ચિત્રમાં ફૂલો ઓછા છે। તો બાળકો આપણે તફાવત ઉપર રાઉન્ડ કરવાનું છે। તો બાળકો આપણે એક રાઉન્ડ અહીંયા કરવાનું છે। આ એક આપણને મળ્યો એક તફાવત। ચાલો આપણે હવે બીજો તફાવત શોધીએ। તો ધ્યાનથી જુઓ આ રીચને તેમાં તે આ રીચની જીભ ધોળી છે અને આ રીચની જીભ બહાર છે જ નહીં। તો આપણને મળ્યો બીજો તફાવત। તો આપણે અહીંયા આપણે રાઉન્ડ કરવાનું છે। ત્યારબાદ શોધીએ આપણે ત્રીજો તફાવત। તો ધ્યાનથી જુઓ આપણને ત્રીજો તફાવત ક્યાં જોવા મળે છે? ત્રીજો તફાવત આપણને જોવા મળશે સસલ આમાં। આ પ્રથમ ચિત્રમાં સસલાનો રંગ સફેદ છે અને બીજા ચિત્રમાં સસલાનો રંગ બ્રાઉન કલર છે। તો આપણને મળ્યો આ ત્રીજો તફાવત। ત્યારબાદ તફાવત નંબર ચાર। તો બાળકો પ્રથમ ચિત્રમાં આપણને અહીંયા ઉંદર જોવા નથી મળતો પરંતુ બીજા ચિત્રમાં આપણને અહીંયા ઉંદર જોવા મળે છે। તો આ મળ્યો આપણને ત્રીજો તફાવત। પાંદડું, ઝાડ,
फूल गोल मोर अने त्यार बाद सरस मजानी पेंटिंग तमारे बनावानी छे। त्यार पछी छे प्रश्न नंबर 9, माटी काम करो। तो बाळको तमारे माटी वडे अलग अलग प्रकारना फळ शाकभाजी तेमज कई पण वस्तुओ बनावानी छे, जेम के गोळ जलेबी, आ फळ छे द्राक्ष फळ मोबाइल, आ रीते अलग अलग प्रकारना शाकभाजीओ फळो वगैरे तमारे माटी काम थी तमारा तमारी मम्मी अने पप्पाना मदद थी तमारे आ माटी काम करवानुं छे। त्यार पछी छे प्रश्न नंबर 9, अभिनय करो। बाळको तमारे आ घरे अभिनय करवानो छे। सौ प्रथम छे डॉक्टर, डॉक्टर नो अभिनय करवानो छे, टेबल छे, त्यार पछी छे दादी मां, त्यार पछी छे शाकभाजी वाळो अने त्यार पछी छे दूध वाळो। तमारे आ बधा अभिनयो तमारे घरे करवाना छे ने तमारा मम्मी पप्पाने बतावाना छे। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, કરી જુઓ। તો બાળકોમાં ચાર પ્રકારની પ્રવૃત્તિઓ આપેલી છે જે તમારે તમારા મમ્મીની સામે કરવાની છે। સૌ પ્રથમ પહેલી પ્રવૃત્તિ છે શીશી વડે ગ્લાસમાં પાણી ભરો। તો બાળકો તમારે એક શીશીમાં પાણી લેવાનું છે અને તેને ગ્લાસમાં તેના મદદથી તમારે ગ્લાસમાં પાણી ભરવાનું છે। તો પ્રવૃત્તિ નંબર 2 છે ગ્લાસ વડે ડોલમાં રેતી ભરો। તો સૌ પ્રથમ તમારે એક ડોલ લેવાની છે અને ત્યારબાદ એક ગ્લાસ લેવાનો છે, ગ્લાસમાં તમારે રેતી ભરવાની છે અને તેના મદદથી તમારે ગ્લાસ વડે તમારે ડોલમાં રેતી ભરવાની છે। પ્રવૃત્તિ નંબર 3 છે ડોલમાં લખોટી નાખો। તો સૌ પ્રથમ તમારે ડોલ લેવાની છે અને તેમાં એક એક કરતી લખોટીઓ તમારે ડોલમાં ભરવાની છે। પ્રવૃત્તિ નંબર 4 છે સોયમાં દોરો પરવો। તમારે એક સોય લેવાની છે અને તે સોયના ઝીણા અમથા કાણામાં તમારે દોરો પરવવાનો છે। આ બધી જ પ્રવૃત્તિઓ તમારે તમારા મમ્મીની સામે કરવાની છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, રમત રમો। બાળકો તમારે એક રમત રમવાની છે જેમનું નામ છે ટમેટુ રે ટમેટુ, નદીએ નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, અસમસને ઢસ। તમારે તમારા મિત્રો સાથે આ રમત રમવાની છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 13, ગીત ગાઓ। મેં તો ફુગ્ગો પાળેલ છે, તો ચાલો આપણે આ ગીત ગાઈએ। મેં તો ફુગ્ગો પાળેલ છે, કોઈ પાળે કુકર્યું ને કોઈ પાળે ગાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાળેલ છે। ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચક્કો, ફુગ્ગામાંથી બનતો ચોકર એની માથે ટકો, દોરી સાથે બાંધું તો અધર અધર જાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાળેલ છે, લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય, ખિસ્સામાં મૂકું તો છાનો માનો સુઈ જાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાળેલ છે। આ હતી સરસ મજાની કવિતા, મેં તો ફુગ્ગો પાળેલ છે। આ કવિતા તમારે તમારા ઘરે ગાવાની છે। બાળકો હોમવર્ક ફરજિયાત કરવાનું છે।